આર્ગનિક ખડકો વિશે જોયું. એમાં બે પેટા પ્રકાર છે. આર્ગનિક ખડકોમાં આંતરિક અને બાહ્ય આંતરિક ખડકોના બે પ્રકાર પડે છે, અંતસ્થ અને મધ્યસ્થ. બરાબર. અને આર્ગનિનનો બીજો પ્રકાર છે બાહ્ય, દેખાય છે આર્ગનિક ખડક છે એની જે બાહ્ય પડ હોય છે એ જ્વાળામુખી સ્વરૂપનો હોય છે. એટલે કે જ્વાળામુખીમાંથી જે લાવા નીકળે છે એ ઠરે છે, અને એ પ્રકારનું જે ફળ મેં તમને એક્ઝામ્પલ આપીને કાલે સમજાવ્યું, નેક્સ્ટ ટાઈમ સમજાવ્યું હતું બરાબર ગયા લેક્ચરમાં. હવે બીજો પ્રકાર છે પ્રસ્તર ખડકો. બરાબર. તો પ્રસ્તર ખડકો છે એ પ્રસ્તર ખડકો પૃથ્વીની સપાટી પર વરસાદ, નદી, હિમનદી અને પવન જેવા પરિબળો દ્વારા સતત ઘસારાની પ્રક્રિયા ચાલ્યા કરે છે, અને ઘસારાની ક્રિયાથી છૂટા પડેલી ખડક દ્રવ્યો, માટીના કણો, વનસ્પતિ, પ્રાણીઓના અવશેષો વગેરે પાણીના પ્રવાહ સાથે ઘસરાઈને સમુદ્ર કે મહાસાગરના તળિયે એકઠા થાય છે. બરાબર ને. એટલે કે જે નદીઓ છે કે વરસાદ છે કે હિમાલયમાંથી નીકળતી નદીઓ જેને હિમ નદીઓ કહેવામાં આવે છે, પછી જોરદાર પવન ફૂંકાય અને એના લીધે જે છે જમીનનું ધોવાણ થાય છે. બરાબર. એટલે કે પવનથી જમીનની સપાટી જે છે ધોવાય છે. એટલે કે પવન સાથે જમીનના પડ પર આવેલા જે હલકા જે છે ધૂળના માટીના કણો છે, કાંકરાઓ છે, એ ઘસડાઈને એક જગ્યાએથી બીજા જગ્યાએ જાય છે. બરાબર. ધૂળની ડમણી ઉડતી હશે તો તમને દેખાય છે કેટલી બધી ધૂળ ઉડે છે, એની સાથે ઝીણી 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 રેતીના કણો ને એ બધા પણ ઉડતા હોય છે. એટલે એને જમીનનું ધોવાણ કહે. તો એક જગ્યાએથી એ બધું પવન ઘસેડી અને બીજી બાજુ લઈ જાય છે. બરાબર. એટલે કે પવન જેવા પરિબળો દ્વારા સતત ઘસારા, ઘસારો એટલે ધોવાણ, એ જગ્યા ઘસાઈ જાય એટલે કે ધોવાઈ જાય. બરાબર. ઉપરનું સ્તર જે હોય એ પહેલા હોય ને પછી વરસાદ, પછી નદીના પ્રવાહને લીધે, પવનને લીધે, પછી એ પડ જે છે ધોવાઈ જાય. એ પ્રક્રિયા ચાલ્યા જ કરે છે. આ તો સતત ચાલ્યા જ કરે છે. પરિણામ શું આવે છે? આ ઘસારાની ક્રિયાથી છૂટા પડેલા જે દ્રવ્યો હોય છે, કણો હોય છે, કાંપ હોય છે, કાંકરા હોય છે, માટીના કણો હોય છે, ખડકના દ્રવ્યો એટલે કે ખડકના કણો હોય છે. બરાબર. સતત એક ખડક પર પાણી પડ્યા કરે તો તે ખડક પર કાણું હોલ પડી જાય છે. બરાબર ને. તો ભાઈ એ ખડક જ્યાં હોલ થયું છે તો ત્યાં આગળ તો પેલા ખડક જ હતો, તો એ ક્યાં ગયો? તો ભાઈ પાણીને લીધે એટલા ખડકના ભાગનું ધોવાણ થઈ ગયું. બરાબર. એ તૂટી ગયું અને એ પાણી સાથે આગળ વહી ગયું. બરાબર. તો એ ખડકના દ્રવ્યો, માટીના કણો, પવનની વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષો વગેરે પાણીના પ્રવાહ સાથે ઘસડાઈને સમુદ્ર અને મહાસાગરોમાં જાય છે, અને એ મહાસાગરોના તળિયે જે છે સમુદ્રના તળિયે ભેગા થાય છે, એકઠા થાય છે. આમ સમુદ્રના તળિયે નિક્ષેપ, નિક્ષેપ એટલે તમે એમ કહી શકો કે પૃથ્વી પરના પોપડા પરથી જે આ વરસાદ ને હિમ નદીઓ ને પવન ને લીધે જે ધોવાય થયું છે અને ઘસડાઈને આવ્યા છે, એ બધા જ જે છે ક્યાં ગયા છે? તો સમુદ્રના તળિયે ગયા છે, અને ત્યાં બધું ભેગું થયું છે, તેને નિક્ષેપ કહેવામાં આવે છે. બરાબર. તો મહાસાગર કે સમુદ્રના તળિયે એકઠા થાય છે. બરાબર. આમ સમુદ્રના તળિયે નિક્ષેપ દ્વારા એકઠા થયેલા દ્રવ્યોના લાંબા ગાળે એક સ્તર પર બીજા સ્તર એમ અનેક સ્તરો એકઠા થાય છે. આ જે સ્તરો જે છે ધોવાઈને આ બધી વસ્તુઓ ગઈ છે જે સમુદ્રના તળિયે ભેગી થઈ છે.
બરાબર ને, એ સ્તર પર સ્તર જામે છે. જો આ લાંબા ગાળાની પ્રક્રિયા છે, આ બધું લાંબા ગાળે થાય છે, બરાબર, કે સ્તર પર સદીઓ થઈ જાય, આ બધું ભેગું થાય જમીનના તળિયે, સ્તર પર સ્તરો એકઠા થાય, બરાબર. આ સ્તરો એકબીજા પર આવવાથી દબાતા હોય છે. આ સ્તરો જે છે એકબીજા ઉપર પડ જામતું જાય ને, તો એ દબાતા જાય છે, બરાબર. અને કાળક્રમે તેમાંથી સ્તર રચના ધરાવતા ખડકો તૈયાર થાય છે. સ્તર, લેયર્સ, બરાબર. સ્તર એટલે લેયર્સ. તમે જો કે આ બધી જ વસ્તુઓ જે છે સમુદ્રમાં ભેગી થાય એક વાર, પછી બીજી વાર આવી રીતે જમીનનું ધોવાણ થાય તો બીજી વાર, એટલે બીજો લેયર્સ. તમે કેકના લેયર્સ જોયા હશે, તમે સેન્ડવીચ, તમને લેયર્સ જોયા હશે, એક પર એક પડ, બરાબર. એવી જ રીતે આ પ્રસ્તરિત ખડકો જે છે એ જમીન પરથી વરસાદ રૂપે, હિમનદીઓ રૂપે અને પાણી રૂપે જે પ્રક્રિયાઓ થાય છે એના કે ઘસારાથી, બરાબર, એક જે ખડકોના દ્રવ્યો, માટીના દ્રવ્યો, વનસ્પતિ અને પ્રાણીના દ્રવ્યો એ ઘસરાઈને સમુદ્ર કે મહાસાગરના તળિયે ભેગા થાય છે, બરાબર ને. એ ભેગા થયેલા સ્તર પર સ્તર થાય છે, બરાબર ને. એ લાંબા ગાળાની પ્રક્રિયા છે. અને એ સ્તર પર સ્તર જામે છે તો એ દબાણ થાય છે, બરાબર ને. એના પર વજન આવે છે, દબાણ થાય છે. તો એ જેમ જેમ જે છે દબાણ થાય છે, એમ એમ એ માટીના કણો, જે વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષો જે છે, પથ્થરના અવશેષો છે, એના પર દબાણ આવે છે તો એ પથ્થરના જે છે સ્વરૂપ ધારણ કરે છે, બરાબર. પરિણામે જે પથ્થર બને છે એને પ્રસ્તરિત ખડક કહેવામાં આવે છે, બરાબર. તો અહીંયા આગળ જે છે કાળક્રમે એટલે લાંબા સમય તેમાંથી સ્તર રચના ધરાવતા ખડકો તૈયાર થાય છે, તેથી આ ખડકોને પ્રસ્તર ખડકો કહેવામાં આવે છે. તો પ્રસ્તર ખડકો જે છે કેવી રીતે બની છે, તો એ સમુદ્રના તળિયામાં હોય છે. તો આપણને એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે મહાસાગરો અને જે દરિયાઓ છે એના તળિયેથી જે પથ્થરો મળે છે, જે ગોતાખોરો હોય છે એ પથ્થરોને ત્યાંથી નમૂના લઈ આવે છે, તો એ કયા ખડકો કહેવાય, તો ભાઈ પ્રસ્તરિત ખડકો. એમ નથી કે સમુદ્રમાં ફક્ત પ્રસ્તરિત ખડકો જ છે, બીજા ઘણા પ્રકારના ખડકો સમુદ્રના તળિયે જે છે જોવા મળે છે. કારણ કે સમુદ્રના તળિયામાં જ્વાળામુખી પણ છે, ત્યાં આગળ સમુદ્રમાં જ્વાળામુખી પણ ફાટે છે, તો ત્યાં જ્વાળામુખીના ખડકો પણ આવેલા છે. એટલે કે અહીંયા આગળ આખી રચના કે પ્રસ્તરિત ખડક કેવી રીતે બની છે એ તમને મેં સમજાવી, બરાબર. તો અહીંયા આગળ પ્રસ્તરિત ખડકો છે નું નિર્માણ ક્રિયામાં વરસાદ, જે પ્રસ્તરિત ખડકો બને છે ને એ બનવાની ક્રિયામાં કોણ મહત્વનો ભાગ ભજવે છે, તો ભાઈ વરસાદ પડે છે ને, જમીન ધોવાય છે ને, એનું જે નિક્ષેપણ છે જમીનનું જે છે, જે પદાર્થો છે એ સમુદ્રમાં જાય છે, પછી નદીઓ જે છે ધસમસતી જે છે ઢોળાવવાળા ભાગમાંથી પોતાની સાથે ઘણું બધું કાંપ અને પથ્થરના કણોને જંગલમાંથી પસાર થઈને આવતી હોય, તો પોતાની સાથે આવતી હોય છે ઉત્તરની જે નદીઓ છે હિમ નદીઓ, તો પોતાની સાથે ઘણું બધું જે છે જંગલનું જે પડેલો જે કચરો હોય છે, વૃક્ષોનો જે પાંદડા હોય છે, ડાળખીઓ હોય છે, બરાબર, તો એ બધું લેતી આવે છે. તો એ બધું ક્યાં જાય છે નદીઓ સાથે, તો ભાઈ સમુદ્રમાં જાય છે. કારણ કે તમને બધાને ખબર છે કે એ બધી જ નદીઓ છે એન્ડમાં તો સમુદ્રને જ મળે છે, બરાબર. એનું બધું જ જે એની સાથે ઢસડી લાવતી છે, કાંપ છે, જે કાંકરા છે, જંગલમાંથી પસાર થાય છે તો જંગલના અવશેષો છે, જંગલમાં કોઈ પ્રાણી મરી ગયું હોય તો એ પણ એ પાણી નદીના પાણીના પ્રવાહ સાથે એ પણ ઢસડાઈને ક્યાં જાય છે, સમુદ્રમાં જાય છે. તો પ્રસ્તરિત ખડકો છે એનું નિર્માણ એટલે કે એનું બનાવટે, બરાબર, એની ક્રિયા છે એ વરસાદ, નદી, સમુદ્ર વગેરેના પાણી મહત્વનો ભાગ ભજવે છે.
બરોબર ને, એના લીધે જ એ સમુદ્રના તળિયે ભેગા થાય છે, અને કાળક્રમે એટલે કે એના પર જે દબાણ આવે છે અને કાળક્રમે જે પથ્થરોની રચના થાય છે, જે ખડકોની રચના થાય છે, તેને પ્રસ્તર ખડકો કહેવામાં આવે છે. તો સ્વાભાવિક છે, એક પર એક પડ જામેલા હોય છે તો એ લેયર્સ વાળા દેખાતા હોય. તો હવે તમે કોઈ પણ ખડક જુઓ ને એમાં લેયર્સ દેખાય તમને, હા, તો એને એ સમજજો કે એ કયા ખડકો છે. તો ભાઈ પ્રસ્તરિત ખડકો છે, બરાબર. તો એને આ જે પ્રસ્તર ખડકો છે એ જળકૃત ખડકો પણ કહેવાય છે. તમને પૂછી શકે પ્રશ્ન ખાલી જગ્યામાં કે પ્રસ્તરિત ખડકોને ખાલી જગ્યા પણ કહેવાય છે. તો પ્રસ્તરિત ખડકોને એટલે કે પ્રસ્તર ખડકોને જળકૃત ખડકો પણ કહેવામાં આવે છે. જળ એટલે પાણીને, કૃત એટલે કે એની ક્રિયા દ્વારા બને, બરાબર ને, એને જળકૃત ખડકો. તમને ખ્યાલ છે જળકૃત ખડક એટલે પ્રસ્તર ખડકો. કેમ એને જળકૃત ખડક કહેવામાં આવે છે? તો એ સમુદ્રના તળિયે બને છે, એનું નિર્માણ થાય છે, બરાબર. એટલા માટે પ્રસ્તર ખડકોને જળકૃત ખડકો પણ કહેવામાં આવે છે. પ્રસ્તર ખડકોમાંથી ચૂનાના પથ્થર, કોલસો, ખનિજ તેલ, ચીરોડી એટલે જીપ્સીમ, બરાબર, જે રંગોળી કરવા માટે જે છે રેતી જેવું પદાર્થ જે યુઝ થાય છે ને એને ચીરોડી કહેવામાં આવે છે. પછી એ ચીરોડીને લાવીને એમાં જુદા જુદા રંગો મિક્સ કરી દેવામાં આવે છે, લીલો, લાલ, પીળો, કાળો, હા, સફેદ. તો એ રંગોળીના કલર્સ બની જાય છે, બરાબર. તો અહીંયા આગળ જે છે, જે પ્રસ્તર ખડકો છે એ જળકૃત પ્રકારના ખડકો છે. એ ખડકોમાંથી શું શું મળે છે? તો જળકૃત ખડકો જે છે અથવા તો પ્રસ્તરિત ખડકો જે છે એમાંથી ચૂનો મળે છે, એટલે કે એને ખોદતા એને એનામાંથી ચૂનાના પથ્થર મળે છે, કોલસો મળે છે, ખનિજ તેલ મળે છે, ચીરોડી એટલે ચીરોડીને જીપ્સમ બી કહેવામાં આવે છે, વગેરે ખનિજ દ્રવ્યો મળી આવે છે, બરાબર. તો આપણે આ પ્રસ્તર ખડકો વિશે અહીંયા અભ્યાસ કર્યો. તો ભાઈ એના પેટા પ્રકારો શું છે? પ્રસ્તર ખડકો જે છે એ ખડક પદાર્થ નિર્મિત હોઈ શકે, અને ખડક પદાર્થ છે એમાં રેતીના ખડકો, માટીના ખડકો અને કોંગલોમ ટેર, એટલે કે અહીંયા આગળ આપ્યું છે કોંગલોમ ટેર, હમ, કોંગલોમ રેટ, રેટ છે સોરી, કોંગલોમ રેટ એ પ્રકારના ખડકો હોય છે. હવે બીજું જે છે પ્રસ્તર ખડકોમાં જ બીજો પ્રકાર છે. જો પ્રસ્તર ખડકોમાં જુદા જુદા પ્રકાર છે તો એમાં મુખ્ય ત્રણ પ્રકાર છે, તો ખડક પદાર્થ નિર્મિત અને રાસાયણિક પદાર્થ નિર્મિત અને ત્રીજું સેન્દ્રિય પદાર્થ નિર્મિત, બરાબર. તો સેન્દ્રિય પદાર્થોમાં તમને ખબર છે સેન્દ્રિય પદાર્થ કોને કહેવાય? બરાબર, એ ભણીને આવ્યા છો. મેં માટીનું નિરીક્ષણ કર્યું 6ઠા ધોરણમાં, બરાબર. માટીનું ઢેફું પાણીના જે બીકરમાં તમે નાખ્યું અને એ માટીના ઢેફાને તમે હલાવ્યું, તો નીચે છેક તળિયે બીકરમાં એટલે કે જે પાત્રમાં શું રહ્યું? તો ભાઈ કાંકરા મોટા મોટા, પછી એના ઉપર તો ઝીણા કાંકરા, એના ઉપર તો ભાઈ માટી, બરાબર. પાણીમાં તરતું હતું એ શું હતું? તો ભાઈ સેન્દ્રિય પદાર્થ. તો તમે સાયન્સમાં 6ઠા ધોરણમાં ભણીને આવ્યા છો, બરાબર. તો આપણને સમજી શકીએ કે સેન્દ્રિય પદાર્થો જે છે એકબીજા પર જે છે સ્તર જામે છે, ને એમાંથી જે પથ્થરનું નિર્માણ થાય છે અથવા તો જે પથ્થરમાં સેન્દ્રિય પદાર્થોનું જે ઘટકો છે વધારે હોય, તો એવા પથ્થરોને, એવા ખડકોને સેન્દ્રિય પદાર્થ નિર્મિત ખડકો કહે છે. એવી જ રીતે રાસાયણિક પદાર્થો, બરાબર, એવી જ રીતે ખડક પદાર્થ નિર્મિત, બરાબર. અને એમાં જે છે રાસાયણિક પદાર્થ નિર્મિત ખડક છે એમાં પેટા પ્રકાર નથી, પરંતુ ખડક પદાર્થ નિર્મિત જે ખડક છે જે પરસ્તરમાં જ આવે છે, તો એમાં જે ત્રણ પ્રકાર છે રેતીના ખડકો, માટીના ખડકો અને કોંગલો ટેર,
એ પ્રકારના ખડકો છે. પછી હવે ત્રીજા પ્રકારનું જે છે સેન્દ્રિય પદાર્થ નિર્મિત. તો સેન્દ્રિય પદાર્થ નિર્મિતમાં શું આવે? તો ચૂનાના ખડક અને કાર્બનયુક્ત ખડકો. બરાબર. હવે આપણે આવશે રૂપાંતરિત ખડકો. જો ખડકોમાં ત્રીજું પ્રકાર છે મેઇન, રૂપાંતરિત ખડકો. તો રૂપાંતરિત ખડકો જે છે એની રચના કેવી રીતે થાય છે? તો રૂપાંતરિત ખડકો જે છે એની રચના જે છે એ ભૂસંચલન ક્રિયાને લીધે, પૃથ્વીની પેટાળમાં ભૂસંચલન, બરાબર ને, એટલે જે પૃથ્વીના પેટાળમાં જે પ્લેટો છે ને જે ખસે છે, ભૂસંચલનની ક્રિયાને લીધે જે આગ્નેય પ્રકારના ખડકો છે અને પ્રસ્તરિત ખડકો છે જે આપણે જોયું, બરાબર, પહેલો પ્રકાર ખડકોનો આગ્નેય ખડકો જે આંતરિક અને બાહ્ય, બરાબર, એ ખડકો જે પૃથ્વીની જે આંતરિક ક્રિયાઓ છે જે ભૂસંચલન જેને કહેવામાં આવે છે, તો એ ક્રિયાઓને લીધે જે પૃથ્વીની અંદર એ સમુદ્રમાં જે આગ્નેય પ્રકારના ખડકો અને પ્રસ્તર ખડકો ના કણ રચના જે હોય છે એની સ્તર રચના હોય છે, એનું જે બંધારણ હોય છે, એનું જે રંગ હોય છે વગેરે જે છે, મૂળભૂત ગુણધર્મો, એ મૂળભૂત જે એના ગુણધર્મો છે એ રૂપાંતર પામે છે, બરાબર. અને એ રૂપાંતર પામીને જે ખડકો બને છે તેને રૂપાંતરિત ખડકો કહે છે. જો આગ્નેય ખડક કેવી રીતે રચના થાય છે અને પ્રસ્તરિત ખડકોની કેવી રીતે રચના થાય છે એ આપણે જોયું. પણ આગ્નેય ખડકો ને પ્રસ્તર ખડકોની રચના થઈ ગઈ અને એ દરમિયાન જે છે પૃથ્વીમાં જે ભૂસંચલન થયું અને એ ક્રિયા દરમિયાન આગ્નેય ખડકો અને પ્રસ્તરિત ખડકો જે હતા એના પર દબાણ થયું હોય કે એના પર એને લીધે જે અસર થઈ હોય એ અસરને લીધે જે જે આગ્નેય ખડકો છે ને પ્રસ્તર ખડકો છે એ પોતાની જે જે ક્વોલિટી હોય છે, પોતાની જે ગુણવત્તા હોય છે એ ગુમાવી નાખે છે અને એ રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે, બરાબર. હવે એને આગ્નેય પ્રકારના ખડકો કે પ્રસ્તરિત ખડકો ન કહેવાય, એને હવે રૂપાંતરિત ખડકો કહેવાય, બરાબર ને. તો રૂપાંતરિત ખડકો જે છે એ આગ્નેય અને પ્રસ્તરિત ખડકોમાંથી જ બન્યા હોય છે, બરાબર. તો એ જે એ પોતાનું મૂળભૂત જે ગુણધર્મ છે એ જે મૂળભૂત ગુણધર્મો છે એ રૂપાંતર પામે છે, એટલે જેના મૂળ ગુણ હોય છે પ્રસ્તર ખડકો અને રૂપાંતરિત ખડકો એ ગુમાવે છે અને જે જે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે, એટલે રૂપાંતરિત એને પછી એને રૂપાંતરિત ખડકો કહેવામાં આવે છે. આ ખડકોની રચનામાં ગરમી અને દબાણ, કારણ કે પ્લેટો જ ખસે, બરાબર ને, પેટાણમાં જે પૃથ્વીના પેટાળમાં પ્લેટો જ ખસે, બરાબર. તો જે 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 પ્લેટ પર જે છે પડ પર જે રૂપાંતરિત ખડકો હોય એને સોરી આગ્નેય ખડકો એને પ્રસ્તરિત ખડકો હોય એ પ્લેટ ખસી જાય, એના પર જે છે બીજી પ્લેટ આવી જાય, તો સ્વાભાવિક છે એ બે પ્રકારના પથ્થરો જ્યાં હોય ત્યાં આગળ દબાણ ખૂબ જ વધવાનું છે, બરાબર. તો એ પછી એ દબાણને લીધે, જો અહીંયા આપેલું છે કે દબાણને લીધે અને ગરમીને લીધે, પૃથ્વીના પેટાળની ગરમીને લીધે શું થાય છે? એ આગ્નેય પ્રકારના ખડકોને પ્રસ્તરિત ખડકો રૂપાંતરિત ખડકોમાં નિર્માણ પામે છે, બરાબર. તો મુખ્ય ભાગ કોણ ભજવે છે? તો ગરમી અને દબાણ, બરાબર. રૂપાંતરિત ખડકોમાંથી રૂપાંતરિત પ્રકારના જે ખડકો હોય ને એમાંથી આપણને શું શું મળે છે? તો ભાઈ રૂપાંતરિત ખડકોમાંથી આપણને આરસ પહાણના પથ્થરો મળે છે, બરાબર, જે નર્મદા નદીના કિનારે ધુઆંધાર જે છે કે ભેડાઘાટ છે ત્યાં આગળ આરસ પહાણના પથ્થરો આવેલા છે, ઊંચા ઊંચા પર્વતો આવેલા છે,
બરોબર ને? તો એ રૂપાંતરિત પ્રકારના ખડકો છે. તો ભાઈ એમાંથી આપ એ જે એમાંથી આરસ પહાડના જે પથ્થરો પુષ્કળ પ્રમાણમાં મળે છે એ આરસ પહાડના જ પથ્થરો કહેવાય છે, બરાબર? તો રૂપાંતરિત ખડકોમાંથી આપણને શું મળે છે? તો આરસ પહાડ મળે છે. તો ભાઈ આરસ પહાડ શું છે? તો એક પ્રકારનો પથ્થર છે જે સફેદ અને પીળા ચળકાટ ધરાવતું હોય છે. તમે તાજમહેલ જોયું હશે, એનું સફેદ પથ્થર છે. પ્રદૂષણને લીધે, હવા પ્રદૂષણને લીધે તાજમહેલનો કલર જે સફેદ હતું એ પીળાશ પડતું થઈ ગયું છે. પરંતુ એ પહેલા જે છે જ્યારે એનું એ તાજમહલ બન્યું હતું તો એ સફેદ આરસ પહાડના પથ્થરમાંથી બન્યું હતું, બરાબર? અને બીજો આરસ પહાડનો પથ્થર જે છે એ પીળા રંગનું હોય છે, બરાબર? અત્યારે એના પર જુદા જુદા કલર્સ કરવામાં આવે છે એ અપવાદ છે, પણ મૂળ જે કુદરતી જે પથ્થર છે આરસ પહાડનો એ કેવા રંગનું છે? એ સફેદ અને પીળા રંગનો, બરાબર? પીળાશ પડતા રંગનો, બરાબર? તો રૂપાંતરિત ખડકોમાંથી આપણને શું મળે છે? તો આરસ પહાડના પથ્થરો મળે છે, ક્વાટાઇસ એક જાતનું પથ્થર છે એ મળે છે, પછી ગ્રેફાઇટનું પથ્થર છે એ મળે છે, અને સ્લેટ, બરાબર? તો મેં તમને સ્લેટના પથ્થરો શું છે મેં તમને ગયા લેક્ચરમાં કહ્યું હતું કે પહેલાના સમયમાં જે છે પાટીમાં લખવામાં આવતું, તો જે સ્લેટો હતી, જે પાટીઓ હતી એ પથ્થરની બનેલી હતી પહેલા, બરાબર? એનામાં લખવામાં આવતું, બરાબર? એ વજનદાર હતું, પરંતુ એ પથ્થર કેવું હતું? એ બરડ હતું, હાથમાંથી પડે એટલે તૂટી જાય એવું હતું, બરાબર? તો એ રૂપાંતરિત ખડકોમાંથી આપણને શું મળે છે 1 માર્ક્સમાં પૂછે? તો આરસ પહાડના પથ્થરો મળે, ક્વાટાઇસના પથ્થરો મળે, ગ્રેફાઇટ મળે, પછી સ્લેટ મળે, પછી હીરા હીરા હીરો પણ જે છે ને ડાયમંડ્સ એ પણ એક જાતનો પથ્થર જ છે, પરંતુ એ પથ્થર જે છે બહુ ઓછી માત્રામાં મળતો હોવાથી, બહુ ઓછા જથ્થામાં મળતો હોવાથી, અને એ હીરાના પથ્થરની એક ગુણવત્તા છે, ક્વોલિટી છે, એ ચળકે છે, બરાબર? એના પર જે છે એને જે ઘસવામાં આવે, એને પોલિશ કરવામાં આવે, તો એ બીજા પથ્થરો કરતાં એ વધારે ચળકાટ ધરાવે છે, અને બહુ ઓછી માત્રામાં મળતો હોવાથી હીરો જે છે ડાયમંડ છે એની કિંમત, એનું મૂલ્ય ખૂબ જ ઊંચું છે, બરાબર? તો રૂપાંતરિત ખડકોમાંથી આપણને હીરો મળે છે. તો હીરો કયા પ્રકારના ખડકમાંથી મળી આવે છે એમ પ્રશ્ન પૂછે કે હીરો જે છે એ કયા પ્રકારના ખડકોમાંથી મળી આવે છે. તો હીરો જે છે એ રૂપાંતરિત ખડકોમાંથી મળી આવે છે, બરાબર? અને બીજા જે રૂપાંતરિત ખડકોમાંથી આરસ પહાડ, પોટાશ, ગ્રેફાઇટ અને સ્લેટ અને હીરા એવા પથ્થરો મળી આવે છે, બરાબર? અને બીજું જે છે ખનીજો મળી આવ્યા છે. હવે ખનીજો કયા કયા મળી આવ્યા છે? ખનીજો શું છે એની જે છે વિસ્તૃત જે માહિતી આપણે એક આખું આપણા આના પછીનો જે પોઈન્ટ છે ખનીજો, બરાબર? જેમ ખડકો ભણીએ ને એમ હવે ખનીજો ભણવાનું છે, બરાબર? તો એ પહેલા આપણે જોઈ લઈએ કે ખડકોના મુખ્ય કેટલા પ્રકાર છે. તો 3 પ્રકાર છે. કયા કયા? આગ્નેય પ્રકારના ખડકો, પ્રસ્તર અને રૂપાંતર, એ મુખ્ય 3 પ્રકારના ખડકો છે, બરાબર? આગ્નેય પ્રકારના ખડકો વિશે ટૂંક નોંધ મેં તમને આપી હતી, 3 ટાઈમ લખીને મોઢે કરી નાખજો. ઇમ્પોર્ટેન્ટ છે, IMP છે, બરાબર? ફાઇનલ એક્ઝામમાં આ પાઠ પૂછાવાનો છે, સત્ર 1 માં પૂછાઈ ગયું.